વલસાડના અટલ વૃદ્ધાશ્રમ ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં સ્થાપના કરવામાં આવેલ વિઘ્નહર્તા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું વૃદ્ધાશ્રમ ખાતે જ વિસર્જન કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવા ઉદ્દેશ સાથે વલસાડના અટાર ગામ ખાતે કાર્યરત વૃદ્ધાશ્રમ ખાતે શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા 6 વર્ષથી ગણેશ ઉત્સવ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. 2.5 દિવસની શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ વૃદ્ધાશ્રમમાં જ વડીલોની ઉપસ્થિતિ વચ્ચે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી સમાજને પર્યાવરણ બચાવવાનો એક સંદેશો આપવામાં આવ્યો હતો. માનવ સેવા ટ્રસ્ટ અટાર જે ઘણા વર્ષોથી કાર્યરત છે અને અહીંયા આજની તારીખે એપ્રોક્સ 66 જેવા વૃદ્ધો પોતાનું એકલવાયુ જીવન વ્યતીત કરી રહ્યા છે. પણ એકલવાયુ ન કહેવાય, કારણ કે એ લોકો જે ઘરે નથી મેળવી શકતા તે આ વૃદ્ધાશ્રમમાં મેળવે છે. અને અહીંના ટ્રસ્ટી મંડળો, અહીંના બધા જ ટ્રસ્ટના મેમ્બરો કે કાર્યકર્તાઓ એમને એક પોતાનાપણાની લાગણી આપે છે અને એ લાગણી કદાચ એમને એમના ઘર પણ ન મળતી હોય તેવી અહીંયા એ લોકો આપે છે. પ્રેમ ભાવ મળે છે, ઉષ્માભર્યું બધી રીતનું એમનું વાતાવરણ મળે છે. અહીંયા અમે છેલ્લા 7 વર્ષોથી અહીંયા ગણપતિ બેસાડીએ છીએ, એમને પણ ઉત્સાહનો એક માહોલ મળે અને ઉત્સાહ ઉમંગ સાથે ઉજવે એવી આશા છે કે એ લોકોને બી આ વસ્તુ વધારે સારું રહે. અને ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરીએ છીએ કે ગણપતિ બાપાના પ્યોર માટીની મૂર્તિ લાવીએ છીએ અને એ મૂર્તિને એક મોટા ટબમાં બેસાડી પછી આ વૃદ્ધો જોડત પાણીનો અભિષેક કરાવીએ છીએ, જેના થકી એ 1.5 કલાકમાં જે પાણીમાં ઓગળી જાય છે અને એ બધું જ પાણી પછી અહીંના આજુબાજુના વૃક્ષોમાં અમે લોકો ચડાવી રહ્યા છીએ, વિસર્જિત કરીએ છીએ.